ભરૂચમાં એક જ પરિવારના 3 લોકોના મોતથી ચકચાર. પત્નીના આપઘાત બાદ પતિએ કરી પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ રેલવે કોલોનીમાં સનસનીખેજ ઘટના સામે આવી છે. એક જ પરિવારના 3 લોકોના મોતથી અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી મૃતદેહ મળી આવ્યો છે. પિતાએ પુત્રને ઘરે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતો મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અરેરાટી ભરી ઘટના ભરૂચ રેલવે કોલોનીમાં બની હતી. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પીએમ રિપોર્ટ બાદ મોતના કારણો જાણવા મળશે. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મૃતકના નામ જતીન મકવાણા, કૃપલબેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણા હોવાનું જાણવા મળ્યું છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.